भूज नगर पालिका तंत्र ने विपक्षी नेताए पानी मुद्दे रजूआत करी हती। भूज नगरपालिका तंत्र ने विपक्षी नेता राजेंद्र सिंह जाडेजा तेमज कोंग्रेसना नगरसेवकोए पाणी मुद्दे रजूआत करी छे। हाल जयरे उनाळानो प्रखर ताप वरसी रह्यो छे तेवा संजोगोमां लोकोने नियमित पाणी मळे ते जरूरी बन्यू छे। हाल रमजान महीनो पण चाली रह्यो छे त्यारे नगरपालिका तंत्र पाणी समयसर फाळवे ते इच्छनीय छे। स्टोरी बाय किरણ ગોરી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ। ગઈકાલે ચીફ ઓફિસરને કોંગ્રેસના તમામ નગરસેવકો સાથે મળી અને પાણી બાબતે રજૂઆત કરવામાં આવી હતી। ભુજ શહેર 3 ઝોનથી પાણી વિતરણ વ્યવસ્થામાં જોડાયેલું છે। એક ઝોન એટલે કે એરવાલ ઉપરથી ચાલતું પાણી, બીજો ઝોન એટલે ભુજિયા ડુંગરના પાણીના ટાંકા ઉપરથી ચાલતું પાણી અને ત્રીજો ઝોન એટલે કે શિવકૃપાનગરના પાણીના ટાંકા ઉપરથી ચાલતું। આ 3 ઝોન, એમાં 2 ઝોન ઉપર સપ્લાય ઓછું છે અને 1 ઝોન જે એ એરવાલ ઉપરથી આવે છે। એરવાલ ઉપરથી આવતો પહેલો વોર્ડ, બીજો વોર્ડ, ત્રીજો વોર્ડ અને 8મા વોર્ડના અમુક વિસ્તારો, જો આ ઝોન બરોબર ચાલતો હોય તો શા માટે એને ડિસ્ટર્બ કરવું? એટલે કોઈ એક વ્યવસ્થા બરોબર થતી હોય તો બીજી વ્યવસ્થાને બગાડવા માટેની કોઈ જરૂરિયાત નથી। જે બગડેલી સિસ્ટમ છે એ સિસ્ટમને સુધારી અને કાર્યરત કરો તો સૌને સારી રીતે પાણી ભુજ શહેરમાં મળી જાય એવી રજૂઆત આજે ગઈકાલે એટલે કે ચીફ ઓફિસરશ્રીને કરવામાં આવી હતી। અને રહી વાત ભુજ વિભાગના ધારાસભ્યશ્રી કે જેઓએ બંધ બારણે મિટિંગ કરી પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સાથે, ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરને સાથે રાખ્યા અને ફરીથી ભારાપર યોજના અને ત્યાં કને ફરીથી 4 બોર બનાવવાની વાતો અને એ 4 બોર બનાવી અને પાછું ભુજને પાણી આપવાની। એટલે મારે એ પૂછવું છે માનનીય ધારાસભ્યશ્રીને કે હંમેશા આગ લાગશે ત્યારે તમે કૂવો ખોદવા જશો? તમે આ બધી કાર્યવાહી શા માટે શિયાળામાં ન કરી? શિયાળામાં આપને ખબર ન હતી કે આ પરિસ્થિતિ કેવી આવીને ઊભી રહેશે? શિયાળામાં પણ તમે ચોથે ને પાંચમે દિવસે પાણી અમુક જે શિવકૃપાનગરનો વિસ્તાર છે અને એ ટાંકા ઉપરથી 5 વોર્ડ જે પાણી ઉપર નિર્ભર છે એને તમે આ સિસ્ટમથી તો પહેલેથી 5 દિવસે આપો છો, તો આપને શિયાળામાં ખબર નથી? આપના જન્મદિવસે જ્યારે આપણે 4 ટાંકા બનાવ્યા, જે વાતો કરી ખાતમુહૂર્તની, આજે એનો એક ખાતમુહૂર્તનો એક ખાડો તો બતાવો। અને જ્યારે જ્યારે ઘોડા તબેલામાંથી છૂટી જાય અને ત્યારે તબેલાને આપણે તાળું મારવા જઈએ એવી પરિસ્થિતિ આ માનનીય ધારાસભ્યશ્રી કરે છે। આપણે જોયું હશે કે ચોમાસાની અંદર પણ હમીસર ભરવાની વાતો કરી નર્મદાના નીરથી, શિયાળો ગયો, ઉનાળો ગયો, હમીસરમાં તો નર્મદાના નીર આવ્યા નહીં, પણ લોકોના ઘરની અંદર જે નર્મદાના નીર નળ વાટે આવતા હતા એ પણ આજે બંધ થયા છે। એટલે મારે આપના માધ્યમથી ધારાસભ્યશ્રીને, નગરપાલિકાના સત્તાધીશોને એ પૂછવું છે કે ગુજરાત રાજ્યમાંથી નર્મદા વિભાગના પાણી પુરવઠામાંથી આ પાણીનો વધારાનો જથ્થો શા માટે નથી લઈ આવી શકતા? જે જથ્થો આવતો હોય એ જથ્થો ઉનાળાની અંદર અડધો થઈ જાય છે। આવી પરિસ્થિતિ જ્યારે ભુજ શહેરની થતી હોય, નર્મદા ઉપર આધારિત હોય, આપણા બોર તો મને નથી લાગતા કે કેટલા બોર માત્ર ભુજ શહેરના જે પણ બોરો હતા એ બોર અત્યારે માત્ર મેન્ટેનન્સના ખર્ચ માટે અને બિલો બનાવવા માટે હોય એવું ચોક્કસથી લાગી આવે છે। વારંવાર બિલો બનાવવા પૂરતા એ બોર હયાત હોય છે અને જ્યારે સાચી જરૂરિયાત પાણીની હોય છે ત્યારે એ બોર બંધ હાલતમાં હોય છે। એટલે આપના માધ્યમથી લોકોને અને તંત્રને, લોકોને એ ખ્યાલ પડે કે તંત્ર કઈ રીતે તંત્ર ચલાવી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો માત્ર દેખાવ પૂરતી વાતો કરે છે, મોટી મોટી વાતો કરે છે, પણ પરિણામલક્ષી કોઈ પણ કાર્ય આજ દિવસ સુધી કર્યું નથી એનો અમને ખેદ છે। અમે આશા રાખીએ છીએ કે આગામી દિવસોની અંદર, હજી તો શરૂઆત થઈ છે ઉનાળાની, રમજાન મહિનાનો પવિત્ર આ 4થો કે 5મો દિવસ છે, ત્યારે જો આવી પરિસ્થિતિ થતી હોય તો આખો મહિનો કઈ રીતે નીકળી શકશે? એટલે વધુ ને વધુ નર્મદાના પાણી ભુજની અંદર આવે અને આ જે યોજના
જે ભારાપરની બંધ બારણે મીટિંગો હતી એ મીટિંગો કરવાની શિયાળામાં જરૂર હતી. અત્યારે જે પરિસ્થિતિ છે, હાલની પરિસ્થિતિને પહોંચી વળવા નર્મદાનું પાણી વધારાનું મળે એવા પ્રયત્નો માનનીય ધારાસભ્યશ્રી અને ભુજના સત્તાધીશો કરશે તો ચોક્કસથી ભુજ શહેરને વધુ સારું પાણી મળી શકશે એ ચોક્કસથી આપણે કહી શકીએ છીએ.